ઉનાળાની જેમ જેમ શરૂઆત થઈ રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પાણીની પરબો મૂકી અને સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસામાં છેલ્લા કેટલાય વર્ષોથી સમર્પણ ગ્રુપ દ્વારા રાહદારીઓ માટે પાણીની પરબો મૂકી સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો હાલ ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે 7 વર્ષથી લોકોને પીવાના પાણી માટે સમર્પણ ગ્રુપ દ્વારા પરબ બનાવવામાં આવે છે. ત્યારે આજે ડીસા તાલુકા પોલીસ PI MJ ચૌધરીના વરદ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. ડીસાના મામલતદાર કચેરી પાસે જ્યાં લોકોની તેમજ શાળામાં અભ્યાસ કરતા સૌથી વધારે વિદ્યાર્થીઓની અવર જવર થાય છે ત્યાં ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી હતી. સમર્પણ ગ્રુપ દ્વારા આ સિવાય ગરમીમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેમજ પક્ષીઓને પીવાના પાણી મળી રહે તે માટે લોકો ને પક્ષીઓ માટે કુંડાનું પણ વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડોક્ટર રીટાબેન પટેલ, આનંદ ચૌધરી તેમજ સમર્પણ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સતત બીજા વર્ષે સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ પાણીની ઠંડા પાણીની પરબની ચાલુ કરી રહ્યા છીએ. આજે સતત 2 વર્ષથી આ પરબ અમે અહીંયા ચાલુ કરીએ છીએ આ જગ્યા ઉપર ડીસાની અંદર. ગયા વર્ષે કોરોનાની મહામારીના લીધે એનું અમે અનાવરણ નહોતા કરી શક્યા. આ વર્ષે અમે ફરીથી 3જા વર્ષે પરબનું અનાવરણ અહીંયા ડીસાની અંદર મામલતદાર ઓફિસની આગળ દર વખતની જેમ કરીએ છીએ. સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. પાણીની પરબ, પક્ષીઓના માળા, કુંડાનું વિવિધ રીતે વિતરણ કરવામાં આવે છે. બ્લડ ડોનેશન જેવા કેમ્પો, આવું સેવાકીય